આપણે બનાવશું આજે ખજૂર આમલીની ચટણી। તેના માટે અમે ખજૂર લીધો છે ને આપણે આમલી લીધી છે અને આપણે 50 ગ્રામ જેટલી આમલી હશે અને 50 થી થોડોક ઉપર આપણે ખજૂર લીધો છે અને એમાં આપણે જોશે મીઠું। આ આપણે લીધો છે શેકેલ જીરુંનો પાવડર, શેકેલ જીરુંને આપણે વાટી લીધા છે અને આ આપણે મરચું પાવડર અને આપણે તેમાં જોશે પાણી। આટલી વસ્તુમાંથી આપણે બનાવશું ખજૂર આમલીની ચટણી। હવે આ મેં રાખ્યું છે લોયું, તેમાં હું પાણી નાખીશ। આપણે એક ગ્લાસ પાણી નાખી દઈશું અને તેમાં આપણે આ ખજૂર નાખશું। આ રીતે આપણે આખો જ નાખી દેવાનો છે અને આપણે નાખશું આમલી। હવે આપણે આ રીતે એને બાફવા દેશું 20 થી 25 મિનિટ સુધી અને આપણે તેને ઢાંકી દઈશું। આ રીતે આપણે તેને 20 થી 25 મિનિટ સુધી બાફવા દેશું। આપણે કુકરમાં નથી બાફતા, આપણે આ રીતે જ બાફીએ છીએ। હા, આપણી આમલીને ખજૂર સરસના બફાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું। અને આપણે તેમાં અઠરિયા નતા કાઢ્યા એટલે આપણે તેને આપણે આવી રીતે એક ચાણીમાં લઈ અને તેને ગાળી લેશું। આપણામાં લઈ અને ગાળી લેશું। આ રીતે આપણે બધું જ ગાળી લેશું અને ઠળિયા અને આંબલિયા બંને નીકળી જશે તો આપણે આ રીતે બધું ગરણીમાં ગાળી લઈએ તેને। હા, આપણું આ સરસનું ગળાઈ ગયું છે અને ઠળિયા અને આંબલિયા નીકળી ગયા છે એટલે આપણે આ આટલું નીકળ્યું છે સરસનું બધું આ રીતે। તો હવે આપણે તેને પાછું ગરમ કરવા મૂકશું। હવે આપણે આને ગરમ કરવા મૂક્યું છે એટલે આપણે તેને 10 મિનિટ આવી રીતે આપણે ઉકળવા દેશું। આપણે આ ખજૂર આમલીની ચટણી છે સરસ રીતે ઉકળી અને આ રીતે આપણે થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે તેમાં જે લીધું છે જીરું પાવડર, આ જીરું પાવડર છે તે નાખશું, આ મીઠું છે તે નાખશું આપણે જોઈતા પ્રમાણમાં ને આપણે આ મરચું પાવડર નાખશું। હવે આપણે આ બધું જ સરસનું મિક્સ કરી લેશું। હવે આપણે આમાં મરચું પાવડરને નાખ્યું તો જીરું ને મીઠું તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ થોડું આપણે ઠંડુ પણ થઈ ગયું છે, હજી થોડી ગરમ છે, ઠંડી થશે તેમ વધારે ઘટ થઈ જશે। તો હવે આપણે તેને એક પ્લેટમાં લેશું, આપણે તેને સર્વ કરશું ડીશમાં। તૈયાર છે આપણે ખજૂર આમલીની ચટણી। તૈયાર છે ખજૂર આમલીની ચટણી। તમને કેવી લાગે તો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।